મુદ્દામાલ જપ્ત કરીને તેના સ આરોપી મળી બે લોકો સામે હાલોલ ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બનાવની મળતી વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી શાખા ગોધરાની પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર આંતરરાજ્યમાંથી હથિયારો સાથે આવતા તત્વોને શોધી કાઢવા માટેની જિલ્લા એલસીબી પોલીસે કવાયત હાથ ધરી છે જેમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર અને એન એલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ બાબતે કામગીરી કરી રહેલા પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી દીકપાલશ્રી દશરથસિંહને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલો શહેરના પાવાગઢ રોડ પર આવેલા કાળીભોય ત્રણ રસ્તા પાસે એક ઇસમ પેન્ટના નેફામાં એક પિસ્તોલ અને બે જીવતા કારતુસ રાખી કોઈ ગ્રાહકને વેચવા સારું ઊભેલ છે ત્યારે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમે કાળીબોય ત્રણ રસ્તા પાસે ખાનગી વોચ ગોઠવીને બાતમીવાળા શંકાસ્પદ ઈસમ થંગમ ઉર્ફ તનગમ પેરોમલ તૈવર મૂળ રહેવાસી ઈષ્ટ શ્રીમ પટ્ટી જિલ્લો રાજ્ય ચેન્નાઈ તમિલનાડુ હાલ રહેવાસી રોડ આનંદ પેન્ટરના મકાનમાં હાલોલ નાવને ઝડપી પાડીને તેને અંગ જડતી કરીને તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળીને કુલ પચાસ હજાર બસો નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે તેની અટકાયત કરીને તેની પાસે તેમજ તેની સાથે જોડાયેલા સ આરોપી લક્ષ્મણનાથુ કુસવાહા રહેવાસી અસવાર પ્રજાપતિ મોહલ્લો તાલુકો લાલી જિલ્લો ભીંડ મધ્યપ્રદેશનાઓના સામે હાલોલ ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટની વિગતો કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે